અમદાવાદ સીઆઈડી ક્રાઇમની ટીમે જામનગર આવી જામનગરના ઉદ્યોગપતિ તથા તેના પુત્રની અટકાયત કરતા આ ઓપરેશન રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યું છે. મયંક બ્રાસ ફીટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવતા ગોપાલભાઈ અકબરી અને તેમના પત્ની તથા પુત્ર વિરુદ્ધ રૂપિયા 10 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ અમદાવાદના ઘનશ્યામ ચાંદમલ શાડાએ લગાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપીઓએ બનાવટી દસ્તાવેજો ઈમેલ મારફત મોકલી પેઢીના નામે 13,79,812 અમેરિકન ડોલર એટલે કે 10,16,63,704 રૂપિયા એચડીએફસીની જામનગર શાખામાં આવેલ પેઢીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. બંને પક્ષ વચ્ચે કરારો કરવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ આરોપીઓએ સંબંધિત મિલકત અન્ય બેંકમાં ગીરવે મૂકી નાણાં મેળવ્યા હતા. સમગ્ર ઘટનાના પગલે અમદાવાદ સીઆઈડી ક્રાઇમની ટીમે જામનગર આવી ગોપાલભાઈ તથા મયંકની અટકાયત કરી તેમને અમદાવાદ લઈ જઈ ધરપકડની કાર્યવાહી કરી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આરોપી ગોપાલભાઈ અકબરી પટેલ સમાજની વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદાર રહી ચૂક્યા હોવાથી સામાજિક આગેવાન તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. જામનગરના હિતેશભાઈ દાવડા નામના 44 વર્ષીય આધેડ માથામાં દુખાવાની સમસ્યા પછી ઘરમાં અચાનક ઢળી પડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી તેમના પુત્ર કૌશિકભાઈ સહિતના પરિવારજનોએ અંગદાનનો પરોપકારી નિર્ણય લીધો હતો. હિતેશભાઈના ફેફસા, 2 કિડની તથા લીવરનું દાન કરવામાં આવતા તેઓ મૃત્યુ પછી પણ સજીવન રહેશે. જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં 28 વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને રેગિંગની ફરિયાદ કરતા ખળભળાટ થયો છે. પ્રિન્સિપાલે એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવી હતી જેમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ પ્રકરણમાં તમામ સંબંધિતોના નિવેદનો લેવાની કાર્યવાહી થઈ છે. તપાસ પછી શું બહાર આવશે એ પ્રશ્ન હોટ ટોપિક બની ગયો છે. હું ડૉક્ટર દિનેશ સોરાણી, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સરકારી ફિઝિયોથેરાપી કોલેજ જામનગર. સોમવારે સાંજે અમને સેકન્ડ યરના બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાસેથી ફરિયાદ મળી કે એમના સિનિયર 4th યર અને 3rd યરના અને માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીના અમુક સિનિયરો છે એને વારંવાર ઇન્ટ્રોડક્શનના નામે બોલાવી અને હેરાનગતિ કરવામાં આવતી હતી. એટલે એ લોકોની ફરિયાદ મળતા અમે તાત્કાલિક જ એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ બોલાવી અને એની જે ટીમ છે સ્પેશિયલ ટીમની નિમણૂક કરી છે અને તરત જ એની તપાસ કરવા માટે અમે સૂચના આપી છે. અમારી વડી કચેરીની પણ જાણ કરી છે આ બાબતે અને તાત્કાલિક જે બને વહેલા એનો કમિટી જે પ્રમાણે રિપોર્ટ આપે એ પ્રમાણે એનો યુજીસીના નિયમ પ્રમાણે એન્ટી રેગિંગ એક્ટમાં એનું સોલ્યુશન લેવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અને કોલેજ ઝીરો રેગિંગ નો રેગિંગ પોલિસીમાં જ માને છે અને ભવિષ્યમાં પણ રેગિંગ ના થાય એના માટે જેટલા પણ તકેદારી ઉપર પગલાં લેવા પડે અમે બધા જ પગલાં લઈએ છીએ. સર, કેટલા વિદ્યાર્થીઓ દ્વારા અને કેટલા વિદ્યાર્થીઓ ઉપર રેગિંગની આલોચના કરી છે? બોયઝ 28 બોયઝ છે સેકન્ડ યરના જેમની તરફથી ફરિયાદ મળી છે અને જેમની વિરુદ્ધ ફરિયાદ છે એ અંદાજિત 15 વિદ્યાર્થીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ છે. સર, રેગિંગમાં શું કરવામાં આવ્યું છે? અત્યારે ખાલી અમને જે મૂળભૂત રજૂઆત આવી છે એમાં ઇન્ટ્રોડક્શન અમે બોલાવવામાં આવે છે, રાત્રે અડધી રાત્રે બોલાવવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. વધારે વિગતે તો કમિટીને એ લોકો નિવેદન આપે છે, અત્યારે એનું ડિસ્કશન ચાલુ છે. સર, કેટલા લોકો કમિટીમાં આમાં તપાસમાં છે અને કેટલા લોકોના નિવેદન અત્યાર સુધીમાં નોંધાણા છે? કમિટીના નિવેદન અને પ્રોસેસ ચાલુ છે, હું એમાં વચ્ચે ઇન્ટરફિયર નથી કરેલું એટલે એ પ્રોસેસ કેટલે પહોંચી છે ખબર નથી પણ ઓલમોસ્ટ પૂરી થવા ઉપર છે. જે કમિટીના મેમ્બર છે એન્ટી રેગિંગ કમિટીમાં મારા સહિત હું ડૉક્ટર દિનેશ સોરાણી, ડૉક્ટર કરિશ્મા જગડ, ડૉક્ટર જય સાતા, ડૉક્ટર નીતિ કોટેચા, ડૉક્ટર હિરલ પંડ્યા, પત્રકાર છે ગિરીશભાઈ ગણાત્રા અને એ ઉપરાંત અમારે એન્ટી રેગિંગ કમિટીના મેમ્બર તરીકે ડેપ્યુટી કલેક્ટર અને DYSP એ લોકોને અમારે અમારી ફરજ રૂપે અમારે જાણ કરવાની થાય અને કમિટીના મેમ્બર તરીકે અમે એમને જાણ કરેલી છે. હાલ જે સ્પેશિયલ કમિટી છે એમાં ડૉક્ટર કરિશ્મા જગડ, ડૉક્ટર જય સાતા અને ગિરીશભાઈ ગણાત્રા એ ટીમ છે, એમ નિવેદનની પ્રક્રિયા ચાલુ છે. બધા જ બોયઝ છે, ગર્લ્સ વિરુદ્ધ કોઈ મેટર જ નથી કે કોઈ ગર્લ્સના નામ પણ નથી, ફક્ત બોયઝ હોસ્ટેલની જ મેટર છે, ગર્લ્સના કોઈના પણ નામ. અગાઉ આવી કોઈ ફરિયાદ કરી?
આના અગાઉ કોઈ દિવસ નથી બનેલું, આજ સુધી કોઈ દિવસ આ કોલેજમાં રેગિંગનો કોઈ મેટર બનેલી નથી. અમે દર વર્ષે વિદ્યાર્થીઓને એફિડેવિટ એન્ટી રેગિંગનું અન્ડરટેકિંગ ભરવાનું હોય એ લોકોને ભરાવીએ છીએ, એ લોકોને જાણ કરીએ છીએ રેગિંગ શું છે, રેગિંગ કરવાના શું પનિશમેન્ટ છે. અમારા તરફથી જે અવેરનેસનો પ્રોગ્રામ છે એ કરેલો છે. તેમ છતાં આ વખતે અમારી પાસે ફરિયાદ આવી છે, પહેલી વાર આવી છે, એટલે અમે આ ફરિયાદનો પ્રોપર નિકાલ કરી અને રેગિંગનું ફરી પાછું કોઈ ઇસ્યુ ના બને એના માટે બહુ સિરિયસલી એના ઉપર ઇસ્યુ લઈએ છીએ. ફરિયાદ આવી સોમવારે સાંજે એટલે ગઈકાલે મંગળવારે સવારે તાત્કાલિક જ અમે એના મેમ્બરને બોલાવી હવે બપોરે સાંજે મીટિંગ કરી છે અને 24 કલાકમાં નિવેદન લઈને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જાણ કરેલી છે. પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી થોડુંક વધારે લંબાઈ એવી શક્યતા છે. અમે છતાંય જેમ બને વહેલા આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સાંજ સુધીમાં એનું પ્રોસેસ પૂરી થાય એવી અમે પ્રયત્ન કરીએ છીએ. સર, કસુર અઠાદે તો તમારા તરફથી શું ડિસિઝન લેવામાં આવશે? યુજીસીની જે ગાઈડલાઇન છે એન્ટરટેકિંગ એક્ટ પ્રમાણે એમાં હોસ્ટેલમાંથી નિકાલથી લઈ અને કમ્પ્લીટ રેસ્ટ્રિકેશન સુધીના એમાં છે જોગવાઈ. વિદ્યાર્થીની જે ફરિયાદ છે એની સિરિયસનેસના આધારે આગળ નિર્ણય થઈ શકશે. અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. સર, કોઈ વિદ્યાર્થીઓને લાગ્યું એવું ખરા કે જીજી હોસ્પિટલમાં એમએલસી કરાવી પડ્યું? કોઈ મારામારી કોઈને નથી થઈ, કોઈનો હાથ ભાથાભાઈ કે મારામારીના કોઈ અમારી પાસે ફરિયાદ નથી. એક એમએલસીનો બનાવ સામે ધ્યાન ઉપર આવે છે કે જીજી હોસ્પિટલમાં એમએલસી નોંધાણી શનિવારે? મારી જાણમાં અત્યારે કંઈ નથી. ગુજરાતના 7 આઈપીએસ અધિકારીઓને એસપી રેન્કમાંથી ડીઆઈજી રેન્કમાં બઢતી આપવામાં આવી છે, જે અંતર્ગત જામનગરના એસપી દીપેન ભદ્રણને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડમાં ડીઆઈજી તરીકે નિમણૂક આપવામાં આવી છે.